સુરતમાં રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજર રહેશે. ગુજરાતના દિગ્ગજ નેતા સુરત આવી રહ્યા છે. અમિત ચાવડા, પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં એક બેઠક પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના કોંગ્રેસ માળખા બાબતે આવતીકાલે રાહુલ ગાંધી સાથે ચર્ચા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટની અંદર પેશી આપવાના છે, ત્યારે આપણે સુરતની અંદર જે દિગ્ગજ નેતાઓ છે તે પરેશભાઈ ધાનાણી તેમની સાથે વાત કરીશું. અમિતભાઈ, શું કહેશો રાહુલ ગાંધી કાલે સુરતની અંદર પેશી પછી વાત? જે રીતે જોઈ શકાય સાહેબ, કાલે મુલાકાત થઈ શકે છે રાહુલ ગાંધીની કોર્ટની અંદર પેશી છે. જે રીતે જોઈ શકાય છે અમિતભાઈ ચાવડા, જે પરેશ ધાનાણી અને સુરતના જે આગેવાનો છે, ગાંધીનગરના જે મોટા આગેવાનો છે, તે સુરત ખાતે પહોંચ્યા છે. આવતીકાલે રાહુલ ગાંધીની જે કોર્ટની અંદર પેશી છે તે આવી શકે તેવી સંભાવના વ્યક્ત છે. ગુજરાતની અંદર જે માળખાની જે રચનાની વાત છે તે પણ ચર્ચા થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે સુરત આજે ફાર્મ હાઉસની અંદર એક મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના જે ચાર્જ ઇન્ચાર્જ જે પ્રમુખ છે, ગુજરાતની અંદર જે બીજા દિગ્ગજ નેતાઓ છે તે અહીંયા હાજર છે. અને ટૂંક સમયની અંદર કહી શકાય છે રાહુલ ગાંધી જ્યારે આવતીકાલે જે સુરતની મુલાકાત લેશે તો તેમની સાથે ઔપચારિક જે પ્રદેશની જે માળખાની જે રચના છે તે પણ થઈ શકે તેવી વાત કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અમિતભાઈ ચાવડા છે, પરેશ ધાનાણી છે, બીજા જે નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે. અને કાલે જે રાહુલ ગાંધી છે તેમની સાથે ઔપચારિક ચર્ચા પણ થઈ શકે તેવી જે ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે ગુજરાતની અંદર જે વિરોધ પક્ષના નેતા છે, જે કહી શકે જે ગુજરાતની અંદર કોંગ્રેસ પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવી તે બાબતે તમામ બાબતે ચર્ચા થઈ શકે તેવી જે સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદ આજે રાહુલ ગાંધી કાલે મુલાકાત કર્યા બાદ તેમને આ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ જ ગુજરાતની જે માળખાની જે રચના છે તે થઈ શકે તેવી સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુતાર, TV9 સુરત.